હેલો ફ્રેન્ડ્સ, સો આજે વેક્સિન વિશે કેટલીક માહિતી આપવાની છે. ઘણા લોકોને ઘણા બધા ક્વેશ્ચન્સ છે વેક્સિન રિલેટેડ, કોવિડ વેક્સિન રિલેટેડ. સો એ વિશે કેટલીક આપણે માહિતી આપશું. ફર્સ્ટ ઇઝ, ઘણા લોકોને એવું છે કે વેક્સિન લીધું એટલે એમને કોવિડ ઇન્ફેક્શન નહીં થાય, વાયરસનું ઇન્ફેક્શન નહીં થાય, પણ એવું નથી. વેક્સિન લીધા પછી 14 દિવસે એન્ટીબોડીઝ ડેવલપ થવાની શરૂઆત થાય છે. જો એ દરમિયાન અથવા તો એ પહેલાં તમે એક્સપોઝ થઈ ગયા હોય વાયરસથી અને તમારી અંદર વાયરસની એન્ટ્રી થઈ ગઈ હોય તો ઇન્ફેક્શન થઈ શકે છે ઇવન આફ્ટર ટેકિંગ ધી વેક્સિન. ફર્સ્ટ. સેકન્ડ, વેક્સિનના 2 ડોઝ લીધા પછી પણ પ્રોપર ઇમ્યુનિટી 14 દિવસ પછી થાય, બીજા ડોઝના 14 દિવસ પછી ફૂલ ઇમ્યુનિટી ડેવલપ થાય. એ દરમિયાન પણ 14 દિવસ પહેલાં વચ્ચે પણ જો તમે એક્સપોઝ થઈ ગયા હોય તો પણ તમને કોવિડ ઇન્ફેક્શન થઈ શકે છે. હા, જે લોકોએ વેક્સિન લીધી હોય ઇવન ફર્સ્ટ ડોઝ, એ લોકોમાં સિવિયરિટી ઓફ ધ ઇન્ફેક્શન, વેક્સિન લીધા પછી ઇન્ફેક્શનની સિવિયરિટી ઘટી જાય છે. એટલે માઇલ્ડ ઇન્ફેક્શન થાય અને 5 થી 7 દિવસમાં તમે રિકવર થઈ જાઓ છો, એમાં એડમિશનની એવી જરૂર ના પડી શકે. એટલે આ બીજો એક મુદ્દો. ત્રીજો, ઘણા લોકોને એવું છે વેક્સિન લઈ લીધી, ઇવન ફર્સ્ટ ડોઝ લઈ લીધો એટલે હવે મારે માસ્ક પહેરવાની જરૂર નથી, હવે હું ઇમ્યુન થઈ ગયો. એવું નથી. મેં જેમ વાત કરી તેમ 14 દિવસ પછી એન્ટીબોડીઝ ડેવલપ થાય છે, તે દરમિયાન એ પહેલાં ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરથી રાખવું ઇવન આફ્ટર ટેકિંગ ધી વેક્સિન. ઓકે. થર્ડ ઇઝ કે ઘણા લોકોને એવું છે કે એક જ ડોઝ લઈ લઈશ એટલે ચાલી જશે, એવું પણ નથી. સરકારે જે ગાઈડલાઈન આપી છે 6 થી 8 અઠવાડિયા અથવા તો 28 દિવસ, એ ગાઈડલાઈન પ્રમાણે તમારે સેકન્ડ ડોઝ પણ વેક્સિનનો લઈ લેવાનો રહેશે. ઓકે. સો આઈ હોપ ધીઝ આર સ્મોલ થિંગ્સ વિચ મેટર મોસ્ટ, તમને હેલ્પફુલ રહેશે. થેન્ક યુ.